દોસ્તો આજે આપણે દર્શન કરવા જઈશું એક ચમત્કારી કડવા લીમડાના જી હા આખો લીમડો કડવો છે પરંતુ એની એક જ ડાળ મીઠી છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આ ડાળને સ્પર્શ કર્યો હતો આજની તારીખે કોઈને ખબર નથી કે તે મીઠી ડાળ છે છે આ જગ્યા આવેલી ડાકોરની બાજુમાં સિમલજ ગામે એવું કહેવાય છે કે વર્ષો પહેલા ડાકોરમાં ભક્ત બોડાણા નામના ભગવાન શ્રી કૃષ્ણના એક ભક્ત રહેતા હતા જેઓ નિયમિત રીતે ડાકોર થી દ્વારકા જતા હતા પરંતુ ઉંમર વધવાના કારણે તેઓ દ્વારકા જવા અક્ષમ હતા પોતાના સાચા ભક્ત આ પીડા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ એ નક્કી કર્યું કે ભક્ત બોડાણાને ડાકોર ન આવવું પડે એટલા માટે હું પોતે જ દ્વારકાથી ડાકોર જઈશ અને આખરે એક વખત જારે ભક્ત બોડાણા દ્વારકા આવ્યા ત્યારે ભગવાન દ્વારકાધીશ પણ તેમના ગાડામાં બેસી ગયા દ્વારકાથી આખી રાત ભગવાન શ્રી કૃષ્ણએ ગાડું હંકારીયું અને જ્યારે આ ગાડું ઢાકોરની પાસે આ સિમલજ ગામે આવ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા દાતણ કરવા ઊભા રહ્યા અને તેમણે આજ કડવા લીમડાની એક ડાળી તોડી અને તેમાંથી દાતણ કર્યું આશ્ચર્યજનક રીતે આ કડવા લીમડાની આ ડાળ મીઠી થઈ ગઈ રણછોડ બાવનીમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કરતી એક પંક્તિ કંડારવામાં આવી છે રણછોડ બાવનીમાં લખ્યું છે કે ઉમરેઠ પકડી લીમડા ડાળ મીઠી થઈ ગઈ તે તત્કાળ તો હવે પછી તમે ગમે ત્યારે ડાકોર જાઓ ત્યારે સિમલજ ગામ જજો અને ત્યાં આ ચમત્કારી કડવા લીમડાના દર્શન પણ જરૂર કરજો